જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલ સિહોરની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે પ્રથમ યુનિટ માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓની શરૂઆત કરેલી જેમાં આપણે માહિતી સંચારનો સામાન્ય અર્થ કયા શબ્દ પરથી માહિતી સંચાર ઉતરી આવ્યો છે તેમજ વાણિજ્ય માહિતી સંચાર એટલે કે ધંધાકીય એક છે એ પત્રવ્યવહારનો માહિતી સંચારનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે આટલી બાબતો અંગેનો અભ્યાસ કર્યો હતો તો સૌથી પહેલા એનું સામાન્ય પુનરાવર્તન કરી લઈએ કે માહિતી સંચાર છે એટલે તેનો સામાન્ય અર્થ માહિતીની આપલે કરવી માહિતીનું આદાન પ્રદાન કરવું એક બીજા વ્યક્તિઓ સુધી માહિતીઓ પહોંચાડવી અને માહિતી સંચારને અંગ્રેજીમાં કોમ્યુનિકેશન શબ્દથી ઓળખવામાં આવે છે અને આ કોમ્યુનિકેશન શબ્દ લેટિન ભાષાના કોમ્યુનિકેર શબ્દ પરથી ઉતરી આવ્યો છે વાણિજ્યક માહિતી સંચાર એટલે કે ધંધાકીય એકમો પોતાની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે પોતાની વસ્તુઓના પ્રચાર અને પ્રસાર માટે જે કાંઈ પત્ર વ્યવહાર કરે છે તેને વાણિજ્યક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે તો એનું સામાન્ય પુનરાવર્તન ગત લેક્ચરમાં આપણે આટલી બાબતો વિશેનો અભ્યાસ હવે આગળ માહિતી સંચારની પ્રક્રિયા માહિતી સંચારની પ્રક્રિયા માહિતી સંચાર કે વાણિજ્યક માહિતી બંને વિભાવનાઓમાં માહિતી શબ્દ વપરાયો છે આમ તાત્ત્વિક રીતે તપાસીએ તો માહિતી સંચારની પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકો માહિતીના આદાનપ્રદાનમાં ભાગીદાર થઈ માહિતી વિચાર વિભાવના લાગણી કે સંદેશાની આપલે કરે છે પ્રત્યાયનની આ એક એવી પ્રક્રિયા છે જેમાં એક વ્યક્તિ કે જૂથ દ્વારા બીજા વ્યક્તિ કે જૂથને માહિતી વિચાર પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે બરાબર માહિતી સંચાર કે વાણિજ્યક માહિતી બંને વિભાવનાઓમાં માહિતી શબ્દ વપરાયો છે આ બંને શબ્દોની અંદર માહિતી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે

આપલે કરે છે માહિતી વિચાર વિભાવના લાગણી કે સંદેશાની આપલે કરે છે આ દરેક ઘટકો દ્વારા છે માહિતીનું વિચારનું લાગણીઓનું આદાન પ્રદાન કરવામાં આવે છે અને એક વ્યક્તિ કે જૂથ દ્વારા બીજા વ્યક્તિ કે જૂથને માહિતી પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવે છે આ કોશિશમાં વિવિધ માધ્યમો અને સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે માહિતી સંચારની પ્રક્રિયા ખૂબ ઝડપથી આપણને થતી જોવા મળે છે વિચાર સંક્રમણની પ્રક્રિયા પૂરી થતા સામા તરફથી પ્રતિસાદ પ્રાપ્ત થાય છે આ પ્રક્રિયાને તબક્કાવાર સમજીએ વિચાર સંક્રમણની પ્રક્રિયા પૂરી થતા એટલે કે માહિતી એક જૂથ પોતાની માહિતી બીજા જૂથ સુધી પહોંચાડી આપે છે જુદા જુદા માધ્યમો અને સાધનો દ્વારા ત્યારબાદ જે પક્ષને એ માહિતીઓ મળી છે એ વિચારો મળ્યા છે તેનો તે પ્રત્યુત્તર આપે છે પ્રતિસાદ આપે છે કે એને માહિતી પરથી શું જાણવા મળ્યું એ માહિતીઓ કેવી લાગી છે એનો આપણને પ્રતિસાદ મળે છે એનો પ્રત્યુત્તર એનો એક જવાબ સ્વરૂપે આપણને મળતું હોય છે તો આ પ્રક્રિયાને તબક્કાવાર સમજીએ હવે સામાન્ય વસ્તુ એટલી સમજી લઈએ કે કોઈ પણ વસ્તુની પ્રક્રિયા છે કોઈ પણ પદ્ધતિઓ છે એ પદ્ધતિઓના અમુક ઘટકો રહેલા છે એ ઘટકોને ક્રમમાં જણાવ્યા મુજબ જ એ ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે પ્રક્રિયા છે હંમેશા તબક્કાવાર થતી હોય છે ક્રમબદ્ધ થતી હોય છે એટલે કે માહિતી સંચારમાં નિમ્નલિખિત ઘટકો જે ક્રમમાં જણાવ્યા છે એ જ ક્રમમાં ભાગ લઈ પ્રક્રિયાને સફળતાપૂર્વક પાર પાડવાનો પ્રયાસ થાય છે એટલે આપણને પણ જો કોઈપણ જગ્યાએ માહિતી સંચારની પ્રક્રિયા પૂછાય તો એને જે ક્રમમાં દર્શાવી છે એ જ ક્રમમાં એને રજૂ કરવી જરૂરી છે હવે આ માહિતી સંચારની પ્રક્રિયાને આપણે વિગતવાર જોઈએ એ પહેલા આપણે એ પ્રક્રિયાનું એક સ્વરૂપ જોઈશે લઈએ કે કયા કયા ઘટકોનો એમાં સમાવેશ થતો જોવા મળે છે તો સૌથી પહેલા છે બોલનાર બોલનાર પ્રથમ સ્પીકર કે સેન્ડર તરીકે આપણે એને ઓળખી શકીએ પછી રજૂઆત વિચારોની ગોઠવણ એન્કોડિંગ ત્યારબાદ સંદેશો કે માહિતી જેને આપણે મેસેજ તરીકે ઓળખીએ છીએ પછીનો ચોથો ઘટક છે માધ્યમ કે જેના દ્વારા માહિતીને મોકલવામાં આવે છે જેને ચેનલ કે મીડિયમ તરીકે આપણે ઓળખીએ છીએ પછી સંદેશાની પ્રાપ્તિ અને સમજ ડેકોડિંગ સંદેશાની પ્રાપ્તિ અને જે માહિતી પહોંચાડવામાં આવી છે તે જે તે વ્યક્તિને મળે છે ત્યારબાદ તે માહિતી અંગેની તે સમજણ રજૂ કરે છે અને ચાર ત્યારબાદ છે છઠ્ઠો ઘટક સાંભળનાર લિસનર કે રિસિવર આ બધી વસ્તુઓથી આપણે જાણકાર જ છીએ કે ટેકનોલોજીના યુગમાં તમે ટેકનોલોજીના જુદા જુદા માધ્યમોનો ઉપયોગ કરો છો એટલે આ બધી જ વસ્તુઓથી આપણે જાણકાર છીએ અને એનો છેલ્લો જે ઘટક છે તેનો પ્રતિભાવ અથવા તો પ્રતિસાદ ફીડબેક જેને આપણે ફીડબેક તરીકે ઓળખીએ છીએ સૌથી પહેલા માહિતી બોલવામાં આવે છે ત્યારબાદ તેની રજૂઆત એટલે કે વિચારોની ગોઠવણ કરવામાં આવે છે ત્યારબાદ તે સંદેશા કે માહિતી તરીકે ઓળખાય છે કયા માધ્યમ દ્વારા તેને રજૂ કરવી ત્યારબાદ તે સંદેશાની પ્રાપ્તિ અને સમજ જે તે વ્યક્તિઓને મળે છે એ એની અંગેની સમજ રજૂ કરે છે ત્યારબાદ સાંભળનાર અને છેલ્લે એ માહિતી સાંભળીને તેનો કેવો પ્રતિભાવ તેનો કેવો ફીડબેક મળે છે તે જોવામાં આવે છે અને ત્યારબાદ જ આ માહિતી સંચારની પ્રક્રિયા સંપૂર્ણ રીતે સફળ જાહેર થઈ ગણાય છે બરાબર તો હવે આપણે એક પછી એક ક્રમબદ્ધ આ માહિતીઓને જોઈએ તો સૌથી પહેલું છે બોલનાર સ્પીકર કે રજૂ કરવામાં આવે છે અન્ય વ્યક્તિ કે જૂથને માહિતી કે વિચાર પહોંચાડવાના આશયથી માહિતી પ્રચાર પ્રસાર પ્રક્રિયાની શરૂઆત કરે છે જો અહીંયા એક નવો શબ્દ આવ્યો માહિતી પ્રસાર પ્રક્રિયા એટલે કે પ્રસાર એટલે કે માહિતીનો વિસ્તાર વધારવો તો શું કરવામાં આવે છે માહિતી મોકલનાર અથવા તો વક્તા બોલે એને આપણે શું કહીએ વક્તા એ અન્ય વ્યક્તિ કે જૂથને માહિતી કે વિચાર પહોંચાડવાના આશયથી માહિતી પ્રસાર પ્રક્રિયાની શરૂઆત કરે છે માહિતી બોલવાની શરૂઆત કરે છે ત્યારબાદ છે રજૂઆત તેનો બીજો ઘટક માહિતી સંચારની પ્રક્રિયાનો બીજો ઘટક રજૂઆત વિચારોની ગોઠવણી કયા વ્યક્તિ સામે રજૂ કરવાની છે એને ધ્યાનમાં રાખી અને એ માહિતીની ગોઠવણી કરવામાં આવે છે તેના માટે યોગ્ય ભાષા અને યોગ્ય ચી ચલચિત્રોનો ઉપયોગ કરી અને માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવે છે તો બોલનાર દ્વારા વિચારને માહિતીનું સ્વરૂપ આપતા પહેલા જે તે વિચારને કેવી રીતે રજૂ કરવો તેના માટે કઈ ભાષા શબ્દો ચિત્રો અવાજ માધ્યમ અનુરૂપ થશે કે જેના દ્વારા સામે વ્યક્તિ કે સાંભળનાર જૂથ સમજી શકે રજૂઆત બોલનાર દ્વારા વિચારને માહિતી નું સ્વરૂપ આપતા પહેલા કે તરત છે એને આપણે મમે સંદેશો કહી શકીએ નહીં માહિતી કહી શકીએ નહીં પણ એ વિચારને કઈ રીતે રજૂ કરવો છે તેને ધ્યાનમાં રાખી અને તેની આખી ગોઠવણ થાય ત્યારબાદ જ એને લોકો સુધી પહોંચાડવામાં આવે અને લોકો સુધી પહોંચે ત્યારે એને મેસેજ કે સંદેશા તરીકે આપણે ઓળખી શકીએ છીએ એનું સામાન્ય ઉદાહરણ લઈએ તો હાલમાં સોશિયલ મીડિયા ઉપર આ વસ્તુ ખૂબ જ મહત્વની સાબિત થઈ છે કે મેસેજ દ્વારા આપણે મેસેજ કોઈ પણ વ્યક્તિને કંઈ કહેવા માંગીએ છીએ તો સૌથી પહેલાં આપણા મનમાં એની ગોઠવણ થાય છે કે મારે આ વ્યક્તિને આ વિચાર રજૂ કરવો છે તો એ કઈ રીતે હું કરી શકું એટલે સૌથી પહેલા એની ગોઠવણ થાય છે અને એમાં પણ મહત્વની બાબત શું છે તો કે એની ભાષા જે તે વ્યક્તિઓ સામે માહિતી રજૂ કરવાની છે તો એને કઈ ભાષામાં કહી શકીએ અને સોશિયલ મીડિયા ઉપર દરેક ભાષાઓ છે એ ઉપલબ્ધ હોય છે એટલે સામે વાળી વ્યક્તિ સામો પક્ષ છે કઈ ભાષા સમજે છે તેને ધ્યાનમાં રાખી અને એ સંદેશો મોકલવામાં આવતો હોય છે પછી શબ્દો દ્વારા અમુક સામાન્ય બાબતો હોય તો એને કોઈ એક શબ્દમાં આપણે કહી શકતા હોઈએ છીએ એટલે કે માહિતી શબ્દો દ્વારા જે જો જરૂર હોય તો પૂરેપૂરી માહિતી શબ્દો દ્વારા રજૂ કરવી પડે છે અથવા તો કોઈ એવી આપણી લાગણીઓ છે એવા વિચારો છે કે જેને આપણે ચિત્ર દ્વારા રજૂ કરી શકતા હોઈએ છીએ અને સામાન્ય રીતે સોશિયલ મીડિયા ઉપર છે આવા ચિત્રો ઘણા બધા ઉપલબ્ધ હોય છે અને એને આપણે ઇમોજીસ તરીકે ઓળખતા હોઈએ છીએ તો એનું એક જીવતું જાગતું આપણા માટે ઉદાહરણ છે ચિત્રો છે બરાબર તો એને ચિત્રો દ્વારા રજૂ થતા હોય છે અને અહીંયા આપણે ધંધાકીય એકમને ધ્યાનમાં લઈને આ વસ્તુ કરીએ તો શું છે તો કે ધંધાકીય એકમ છે પોતાની કોઈ પ્રોડક્ટ માટેની કંપની પોતાની કોઈ પ્રોડક્ટ માટેની જાહેરાત કરે છે એના અંગેનો મેસેજ મોકલે છે અથવા તો કોઈ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવે છે તો એને પણ જુદા જુદા ચિત્રો દ્વારા છે રજૂ કરી શકાતો હોય છે જેથી કરીને આપવામાં આવેલી માહિતી સ્પષ્ટ લાગે સમજનાર વ્યક્તિ ઝડપથી તેને સમજી શકે એ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પછી માહિતીને અવાજ દ્વારા પણ રજૂ કરી શકાય છે બરાબર કે આ પણ એક ઉપલબ્ધ માધ્યમ છે સોશિયલ મીડિયામાં પણ ઉપલબ્ધ છે અને દરેક જગ્યા ઉપર જાહેરાત દ્વારા ટીવીમાં જાહેરાત આપીને પણ આ માહિતીઓ છે લોકો સુધી પહોંચાડવામાં આવતી હોય છે માધ્યમ અનુરૂપ થશે હવે માધ્યમ કે કઈ જગ્યા ઉપર કયા સ્થળ ઉપર માહિતી મોકલવાની છે કે સ્થળ ઉપર કયું માધ્યમ ઝડપથી માહિતી પહોંચાડી શકે તેમ છે બરાબર હવે ગામડાના સ્થળો હોય તો એ જગ્યા ઉપર નેટવર્કની પ્રોબ્લેમ હોય જેથી કરીને તેને આપણે આવા ઇલેક્ટ્રોનિક ટેકનોલોજીકલ માધ્યમોથી માહિતી ઝડપથી પહોંચાડી શકતા નથી તો એને કઈ રીતે માહિતી પહોંચાડવી એટલે એ માટે માધ્યમ છે એ ખૂબ મહત્વનું સાબિત થાય છે તો જેવો પ્રકારનું એ માધ્યમ અનુરૂપ થશે એના દ્વારા સામે વ્યક્તિ કે સાંભળનાર જૂથ સમજી શકે તેવી વિચાર પ્રક્રિયા એટલે કે વિચારોની રજૂઆત બરાબર સાંભળનાર વ્યક્તિ સમજી શકે તેવી વિચાર પ્રક્રિયા એટલે આ રજૂઆત છે એ ખૂબ મહત્ત્વની બાબત છે જો વિદ્યાર્થી મિત્રો મેં પણ આમાં તમને ઘણા બધા ઉદાહરણો આપ્યા છે શબ્દોમાં ભાષામાં ચિત્રોમાં અવાજમાં કે માધ્યમમાં કઈ રીતે માહિતી પહોંચાડવામાં આવે છે એટલે આ ખૂબ મહત્ત્વની એવી બાબત છે માહિતી સંચાર માટે અહીંયા જો યોગ્ય પ્રક્રિયા થઈ હશે તો બાકીની બધી તીજ પ્રક્રિયા સફળ સાબિત થઈ શકશે હવે પછીનો આપણો ત્રીજો મુદ્દો છે સંદેશો કે માહિતી હવે એને સંદેશો કે માહિતી ક્યારે કહી શકાય એ ક્યારે સંદેશા કે માહિતીના સ્વરૂપમાં આવે છે તો જ્યાં સુધી લોકો સામે રજૂ નહીં થયું હોય ત્યાં સુધી એને આપણે સંદેશો કે માહિતી કહી શકીએ નહીં આપણા વિચાર આપણા મનમાં સીમિત છે ત્યાં સુધી એને આપણે સંદેશો કે માહિતી કહી શકીએ નહીં પણ એ બીજાની સામે રજૂ કરીએ છીએ બીજા લોકો સુધી પહોંચાડીએ છીએ ત્યારે એને સંદેશો કે માહિતી તરીકે ઓળખવામાં આવે છે. તો તેમાં જોઈએ કે વિવિધ સાધનો ઉપકરણો અથવા માધ્યમ દ્વારા વક્તા વિચારને યોગ્ય રીતે રજૂઆત કરે છે જે હવે સંદેશો કે માહિતી તરીકે ઓળખાય છે વિવિધ સાધનો બરાબર ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરીને માહિતી પહોંચાડવામાં આવે કે પછી કોઈ એવી જાહેરાતો દ્વારા કે કંપનીઓ મોટા ભાગે છે એ ન્યૂઝપેપરમાં જાહેરાતો આપીને પોતાની કંપનીના અલગ પેમ્પલેટ કે અલગ બુક છપાવીને પણ જાહેરાતો કરતી હોય છે તો એ રીતે પણ થઈ શકે છે તો વિવિધ સાધનો ઉપકરણો અથવા માધ્યમ દ્વારા વખતા વિચારને યોગ્ય રીતે રજૂઆત કરે છે જે હવે સંદેશો કે માહિતી તરીકે ઓળખાય છે ઉપર આગળના ટોપિકમાં આપણે એની ગોઠવણ જોઈ લીધી કે કઈ રીતે એની ગોઠવણ કરવામાં આવે છે જે પ્રકારના વ્યક્તિઓ છે એ પ્રકારે માહિતીને તૈયાર કરવામાં આવે છે એનું માધ્યમ યોગ્ય નક્કી કરવામાં આવે છે અને પછી એને લોકો સામે રજૂ કરવામાં આવે છે જેથી એ સંદેશો કે માહિતી બને છે પછીનો ઘટક છે માધ્યમ તો સૌથી મહત્વની કે લોકો સુધી પહોંચશે ક્યારે જ્યારે તેનું યોગ્ય માધ્યમ પસંદ કરવામાં આવ્યું હશે ત્યારે કે સંદેશો કે માહિતીને મોકલવા માટે બોલનાર દ્વારા જે ભાષા ચિત્રો અવાજ પત્ર જેવા સાધન ઉપકરણો નો ઉપયોગ કરીને સંદેશો કે માહિતી બીજી જગ્યા એ પહોંચાડે છે તેને માધ્યમ કહેવામાં આવે છે સંદેશો કે માહિતીને મોકલવા માટે બોલનાર દ્વારા કે બોલનાર છે અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરીને અલગ ભાષાનો ઉપયોગ કરી અને ચિત્રો નો ઉપયોગ કરી અવાજ દ્વારા કે પત્ર દ્વારા અલગ અલગ સાધનો અને ઉપકરણોનો ઉપયોગ કરી અને સંદેશો કે માહિતીને બીજી જગ્યાએ પહોંચાડે છે અને તેને શું કહેવામાં આવે માધ્યમ જે સાધનો અને ઉપકરણોનો ઉપયોગ થયો છે તેને માધ્યમ કહેવામાં આવે છે લોકો સુધી પહોંચાડે છે તેને નહીં પણ જે વસ્તુઓ દ્વારા જે સાધનો દ્વારા પહોંચાડે છે તેને માધ્યમ કહેવામાં આવે છે પરિસ્થિતિ અને જરૂરિયાત પ્રમાણે વખતા યોગ્ય માધ્યમની પસંદગી કરે છે પરિસ્થિતિ અને જરૂરિયાત પ્રમાણે એટલે જે પ્રકારની પરિસ્થિતિ જે પ્રકારનું સ્થળ છે જે પ્રકારના લોકો છે એને કઈ રીતે માહિતી પહોંચાડીએ તો એને ઝડપથી મળે અને એને સમજવામાં સહેલાઈ રહે એ પ્રકારે છે માહિતીઓ પહોંચાડવામાં આવતી હોય છે એટલે પરિસ્થિતિ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને યોગ્ય માધ્યમની પસંદગી કરવામાં આવે છે કોઈ સારું સિટી હશે મોટું સિટી હશે એ જગ્યાએ લોકો છે ઇલેક્ટ્રોનિક માધ્યમોનો વધુ ઉપયોગ કરતા હશે ટેકનોલોજીકલ ક્ષેત્ર હશે ત્યાં ઝડપથી અને જે શિક્ષિત વ્યક્તિઓ છે તેને આવી માહિતી પહોંચે એટલે માધ્યમ પસંદ કરવામાં આવે છે અને થોડું ગ્રામ્ય વિસ્તારો હશે એ જગ્યાએ છે એ માહિતીને કઈ રીતે રજૂ કરવી આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને યોગ્ય માધ્યમ પસંદ કરવામાં આવે છે પછીનો મુદ્દો છે સંદેશાની પ્રાપ્તિ અને સમજ હવે બોલનાર વ્યક્તિ દ્વારા માહિતી પહોંચાડનાર એક વર્ગ થયો એક જૂથ થયું એણે તો પોતાની સમગ્ર પ્રક્રિયા પૂરી કરી એણે પોતાના યોગ્ય રીતે કાર્ય પૂરું કર્યું કે સૌથી પહેલાં શું કર્યું તો વિચારોની ગોઠવણ કરી માહિતીની ગોઠવણ કરી પછી એના માટે યોગ્ય માહિતીનું માધ્યમ પસંદ કર્યું અને લોકો સુધી એ માહિતીને પહોંચાડી હવે એ સંદેશાની પ્રાપ્તિ અને સમજ કે યોગ્ય સાધન કે માધ્યમ દ્વારા સંદેશાની બોલનાર દ્વારા મોકલાયેલ માહિતી કે સંદેશ જે સ્વરૂપમાં આવ્યો હોય તે જ સ્વરૂપમાં માહિતી કે સંદેશાના અર્થઘટનની પ્રક્રિયા થાય છે જેને સંદેશાની પ્રાપ્તિ અને સમજ દ્વારા ઓળખવામાં આવે છે યોગ્ય સાધન કે માધ્યમ દ્વારા સંદેશાની બોલનાર દ્વારા મોકલાયેલ માહિતી કે સંદેશ જે સ્વરૂપમાં આવ્યો હોય તે જ સ્વરૂપમાં માહિતી કે સંદેશાના અર્થઘટનની પ્રક્રિયા થાય છે અને જેને સંદેશાની પ્રાપ્તિ અને સમજ તરીકે ઓળખવામાં આવે છે જેવી રીતે બોલનાર વ્યક્તિ એક પક્ષ પોતાની માહિતી મોકલશે એ જ સ્વરૂપમાં એને સમજ સમજવામાં આવશે એટલે એ માહિતી અને સંદેશાના અર્થઘટનની પ્રક્રિયા થાય તેને સંદેશાની પ્રાપ્તિ અને સમજ કહેવામાં આવે છે પછી છે સાંભળનાર સાંભળનાર તો માહિતી સાંભળનાર કે મેળવનાર કે શ્રોતા તરીકે ઓળખવામાં આવે છે પ્રથમ મુદ્દામાં જોયું તું બોલનાર વ્યક્તિને શું કહેવાય વક્તા તો જે અહીંયા માહિતી સાંભળે છે એને શ્રોતા તરીકે ઓળખવામાં આવે છે એનું એક જીવતું જાગતું ઉદાહરણ અહીંયા જ લઈએ આપણે કે હું મારા દ્વારા મને જે કાંઈ ખ્યાલ છે એ આ તમારા એસપીસીસી વિષયની માહિતી તમારા સુધી પહોંચાડું છું તો એને શું કહેવાય એટલે કે મને શું કહેવાય બોલનાર હું માહિતી બોલું છું તો મને વક્તા કહેવાય અને આ જ માહિતી તમારા સુધી મેં આ માધ્યમ દ્વારા મોકલી છે આ યુટ્યુબ ચેનલ દ્વારા મોકલી છે અને તમે આ માહિતીને સાંભળો છો તો તમે શું થયા અહીંયા શ્રોતા તરીકે ઓળખાયા તો માહિતી સંચારની પ્રક્રિયા માહિતી સાંભળનારને અનુલક્ષીને હાથ ધરવામાં આવે છે બરાબર માહિતી સાંભળનારને અનુલક્ષીને હાથ ધરવા કેવા પ્રકારના વ્યક્તિઓ સુધી કયા પ્રકારના ક્ષેત્રમાં માહિતી મોકલવાની છે એને ધ્યાનમાં રાખી અને આ માહિતી સંચારની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવતી હોય છે તૈયાર કરવામાં આવતી હોય છે હવે સમગ્ર પ્રક્રિયા પૂરી થઈ બોલનારે પોતાની માહિતી મોકલી આપી અને સાંભળનારે એ માહિતીને સાંભળી સાંભળ્યા પછી એ વ્યક્તિનો શ્રોતાઓનો પ્રતિભાવ કેવો છે એને શું જાણવા મળે છે શું એના પ્રત્યેના મંતવ્યો રજૂ કરે છે તો એનો માહિતી સંચારની પ્રક્રિયાનો છેલ્લો ઘટક છેલ્લું કાર્ય છે પ્રતિભાવ કે માહિતી સંચારની પ્રક્રિયા આમ આગળ વધતી જાય છે અને સાંભળનારનો જવાબ મળતા પૂરી થાય છે જેને પ્રતિભાવ કહેવામાં આવે છે એનું પ્રત્યુત્તર મળી જાય એનું મંતવ્ય મળી જાય કે નહીં ભાઈ જે તે કંપનીએ પોતાની આવી માહિતી રજૂ કરી છે તો એ માહિતી પ્રત્યે અમારો આવો જવાબ છે આ માહિતી ગમી આ માહિતીના આટલા ફાયદાઓ છે આટલા ગેરફાયદાઓ છે તેમાં આટલા સુધારા વધારા થવા જોઈએ એટલે એને શું કહેવામાં આવે છે એનો પ્રતિભાવ સાંભળનારનો પ્રત્યુત્તર ખૂબ મહત્ત્વનો છે કેમ કે તે જ માહિતી સંચારની પ્રક્રિયાની સફળતા નક્કી કરે છે આપણે કોઈ આપણે કોઈ વ્યક્તિને કોઈ વાત કહીએ છીએ તો એ વ્યક્તિ એનો કેવો જવાબ આપે છે એ આપણા માટે ખૂબ મહત્ત્વનું હોય છે કોઈ પણ વ્યક્તિને એ વ્યક્તિ વિશે પોતે કે અન્ય કોઈ વાત કહેવામાં આવે તો એ વ્યક્તિ એના વિશે કેવો પોતાનો પ્રત્યુત્તર આપે છે કેવું મંતવ્ય રજૂ કરે છે એ આપણા માટે મહત્વનું હોય છે એટલે અહીંયા પણ માહિતી સંચારની પ્રક્રિયામાં પણ ધંધાકીય એકમો જ્યારે માહિતી સંચારની પ્રક્રિયા હાથ લે છે ત્યારે એ માહિતી સંચારની પ્રક્રિયા ત્યારે જ પૂરી થાય જ્યારે એના બીજા જૂથ તરફથી તરફથી સામા પક્ષ જવાબો પ્રાપ્ત થતા હોય છે એને સામા પક્ષ તરફથી યોગ્ય મંતવ્ય યોગ્ય પ્રત્યુત્તર છે એ પ્રાપ્ત થતું હોય છે ત્યારે જ એ માહિતી સંચારની પ્રક્રિયા પૂરી થઈ ગણાય છે આગળ સાંભળનારના પ્રતિભાવથી બોલનાર સંતુષ્ટ થાય તો પ્રક્રિયા શું પેરે પાર પડી ગણાય શું પેરે એટલે કે સારી રીતે સાંભળનારના પ્રતિભાવથી બોલનાર સંતુષ્ટ થાય કે નહીં જે વ્યક્તિએ માહિતી રજૂ કરી એને સારો પ્રતિભાવ મળ્યો છે એ જેવું ઈચ્છતો હતો એવો એને પ્રત્યુત્તર મળ્યો છે તો એ માહિતી સંચારની પ્રક્રિયા સારી રીતે પૂરી થઈ એવું ગણી શકાય પરંતુ આંશિક ગેરસમજ થઈ હોય અથવા સદંતર સમજ ન પડી હોય તો પ્રક્રિયા નિષ્ફળ થઈ ગઈવાય બોલનારે તો પોતાની માહિતી રજૂ કરી દીધી પણ સાંભળનાર વ્યક્તિને એમાં કોઈ ખબર જ ન પડી કઈ ગેરસમજ ઊભી થઈ કે એને કોઈ વિરોધ ઊભો થયો છે તો એ માહિતી સંચારની પ્રક્રિયા સફળ થઈ ગણાય નહીં એ સંજોગોમાં બોલનારે અન્ય સાધન કે માધ્યમનો ઉપયોગ કરીને ફરીથી પ્રયત્ન કરવો રહ્યો હવે માહિતી સંચારની પ્રક્રિયા સફળ થઈ નથી એટલે ફરીથી પાછું બોલનાર વ્યક્તિ એ વક્તાએ શું કરવું પડશે એ માહિતી ફરી પાછી અલગ માધ્યમનો અલગ ભાષાનો અલગ રીતનો ઉપયોગ કરી અને ફરીથી તૈયાર કરી અને એ વક્તા શ્રોતાઓ સુધી પહોંચાડવી પડશે અહીં એ નોંંધવું જોઈએ કે ભાષા શબ્દો લિપિ પ્રતિકો ચિત્રો સાધન સ્વરૂપે છે અને મૌખિક લેખિત કે અભિનય દ્વારા પ્રસ્તુતિ એ માધ્યમ ગણાશે મૌખિક લેખિત કે અભિનય દ્વારા સામે આપણે સામે કોઈ વ્યક્તિઓ છે એને માહિતી રજૂ કરવાની અથવા તો ટીવીના માધ્યમ દ્વારા વિડીયોના માધ્યમ દ્વારા રજૂ કરવાની છે તો એ મૌખિક થઈ પછી એને શબ્દો દ્વારા મેસેજ કરીને લખીને આપવામાં આવે છે તો લેખિત હાવ ભાવ અમુક એવા ચિત્રો દ્વારા કે ચહેરા પરની લાગણીઓ દ્વારા છે એ રજૂ કરવામાં આવે તો એને કે અભિનય દ્વારા એ પ્રસ્તુતિ પ્રસ્તુતિ થાય થાય તો એનું માધ્યમ ગણાશે જો બે શબ્દો અલગ પાડ્યા ચેનલ અને મીડિયમ જેનો આપણો મુદ્દો હતો માધ્યમ એને બે ભાગ પાડ્યા એક ચેનલ અને એક મીડિયમ બરાબર તો ચેનલ કોને કહેવાય એનું સાધન શું છે તો ભાષા શબ્દો ચિત્રો વગેરે એના સાધન છે અને મૌખિક લેખિત હાવભાવ કે અભિનય દ્વારા એને રજૂ કરવામાં આવે પ્રસ્તુતિ એટલે કે એની રજૂઆત કરવામાં આવે તો પાછું એને શું કહેવાય એનું માધ્યમ કહેવાય એટલે માહિતી સંચારની પ્રક્રિયા આ રીતે જુદા જુદા સાધનો અને માધ્યમોનો ઉપયોગ કરીને કરવામાં આવતી હોય છે ખૂબ મહત્વનો એવો આ તમારો પ્રશ્ન છે માહિતી સંચારની પ્રક્રિયા એકદમ સરળતાથી આપણે એને મેં જે રીતે એને હાલના જીવતા જાગતા ઉદાહરણ દ્વારા સમજાયું એ રીતે તમે એને સમજી શકો છો ઝડપથી પણ મેં જે રીતે તમને સામાન્ય શબ્દોમાં સમજાયું એને આપણે ધંધાકીય એકમને ધ્યાનમાં રાખીને આ માહિતી સંચારની પ્રક્રિયાને સમજવાની છે બરાબર એટલે સોશિયલ મીડિયાને એ બધા ઉદાહરણો મેં તમને સામાન્ય શબ્દોમાં સમજવા માટે આપ્યા છે જેથી કરીને તમે ઝડપથી એને સમજી શકો પણ આપણે તેને ધંધાકીય એકમને ધ્યાનમાં રાખી અને માહિતી સંચારની પ્રક્રિયાને રજૂ કરવાની છે

જે આ માહિતી સંચારની આકૃતિ આપેલી છે એ આકૃતિને દોરવાની છે અને માહિતી સંચારના આ સાથે સાત મુદ્દા વિશે તમે તમારી ભાષામાં સમજાવી શકો એ રીતે લખવાનું છે બરાબર એટલે માહિતી સંચારની પ્રક્રિયા આપણા માટે અહીંયા પૂરી થાય છે એક મહત્વની બાબત કે જો તમે ઈચ્છો તો આ માહિતી સંચારની પ્રક્રિયાનું જે હોમવર્ક આપ્યું એ તમે તમારી પાકી બુકમાં પણ કરી શકો છો એટલે મેં તમને જે અલગ મુદ્દા અને અર્થ લખવાના કીધા છે એની સાથે સાથે તમે આ માહિતી સંચારની પ્રક્રિયા છે એની આકૃતિ દોરી શકો છો અને એની વિસ્તૃત માહિતી છે એ રફ બુકમાં લખી અને હોમવર્કમાં મૂકવાની છે ચાલો હવે આગળ વધીએ માહિતી સંચારની પદ્ધતિઓ માહિતી સંચારની પદ્ધતિઓ તો આગળ એને સામાન્ય શબ્દોમાં આપણે જોઈ હતી કે માહિતી સંચારની જુદી જુદી પદ્ધતિઓ છે મૌખિક માહિતી સંચાર લેખિત માહિતી સંચાર શ્રાવ્ય માહિતી સંચાર દ્રશ્ય માહિતી સંચાર દ્રશ્ય અને શ્રાવ્ય માહિતી સંચાર બરાબર આ રીતે એને અલગ અલગ પદ્ધતિઓમાં દર્શાવવામાં આવે છે જોયા મુજબ માહિતી સંચારની પ્રક્રિયામાં માધ્યમો અને સાધન સ્વરૂપ સામગ્રીનું મહત્વ વિશેષ છે વિવિધ પ્રકારના માહિતી સંચાર માટે તેને અનુરૂપ પદ્ધતિઓ વપરાય છે માત્ર બે વ્યક્તિઓ સામેલ હોય તેવી માહિતી સંચારની પ્રક્રિયાની પદ્ધતિ અલગ રહેશે બે જ વ્યક્તિઓ દ્વારા આપણે સામસામા વ્યક્તિ અને જૂથ વચ્ચે હોય એટલે કે બોલનાર એક વ્યક્તિ હોય અને સાંભળનાર જૂથ હોય જેમ કે વર્ગખંડ તો તેને માટે પ્રક્રિયા લાંબી ટૂંકી કે સંકુલ રહેશે અને પદ્ધતિ બદલાશે એથી ઉલટું જ્યારે માહિતી સંચાર જૂથ અને વ્યક્તિ વચ્ચે હોય એટલે કે બોલનાર જૂથ હોય અને સાંભળનાર એક વ્યક્તિ હોય જેમ કે પ્રેસ કોન્ફરન્સ તો આવા સંજોગોમાં પણ પ્રક્રિયા અને પદ્ધતિ બદલાશે બરાબર માત્ર બે જ વ્યક્તિઓ વચ્ચે વાતચીત થતી હોય ત્યારે પણ અલગ પદ્ધતિનો ઉપયોગ થાય છે પછી બોલનાર વ્યક્તિ એક હોય અને સાંભળનાર જૂથમાં બેઠેલા હોય દાખલા તરીકે વર્ગખંડમાં હોય બરાબર તો એ એ એ જગ્યા જગ્યા પર શું થવાનું છે છે કે ઉપર માહિતી સંચારની પદ્ધતિ અલગ હોવાની છે પછી એનાથી વિરુદ્ધ બાબત કે બોલનાર વ્યક્તિ ઘણા બધા હોય માહિતીઓ બોલનાર વ્યક્તિ ઘણા બધા હોય સાંભળનાર કોઈ એક વ્યક્તિ હોય એટલે કે કોઈ પ્રેસ કોન્ફરન્સ દ્વારા પ્રેસના વ્યક્તિઓ દ્વારા છે કોઈ કોઈ અભિનેતાનું કે નેતાનું ઇન્ટરવ્યુ લેવામાં આવતું હોય તો એ જગ્યા ઉપર છે આ માહિતી સંચાર થતો હોય અને એની પ્રક્રિયા પણ અલગ હોય છે પછી આ ઉપરાંત બે જૂથ વચ્ચે આ ઉપરાંત બે જૂથ વચ્ચે વિચાર વિનિમય થતો હોય જેમ કે જૂથ વિમર્શ તો અહીં પણ પ્રક્રિયા અને પદ્ધતિ અલગ રહેશે તો વળી બોલનાર અને સાંભળનાર વ્યક્તિ અથવા જૂથ એક જ સ્થાને આમને સામને પ્રત્યક્ષ હાજર હોય જેમ કે વર્ગખંડ તો આ સંજોગોમાં માહિતી સંચારની પ્રક્રિયા સાધન માધ્યમની પસંદગી અને નિયુક્તિ એક પ્રકારની રહેશે એક જ સ્થાને હાજર હોય બરાબર આવી માહિતી સંચાર છે એ કોઈ એક સ્થળ ઉપર થતું હોય વર્ગખંડમાં છે વિદ્યાર્થીઓ અને શિક્ષક આમને સામને એમને માહિતી સંચારની પ્રક્રિયાઓ થતી હોય છે પણ હાલના સંજોગોમાં આ કોરોના મહામારી અને લોકડાઉનના સંજોગોમાં છે શું થયું છે આ પ્રક્રિયા આખી અલગ બની ગઈ છે પરંતુ જ્યારે વર્ગખંડમાં હશે આ પ્રક્રિયા સામે વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચે માહિતી સંચાર થતો હોય છે ત્યારે પણ એ માહિતી અલગ રીતે રજૂ થશે તો આ સંજોગોમાં માહિતી સંચારની પ્રક્રિયા સાધન માધ્યમની પસંદગી અને નિયુક્તિ એક પ્રકારની રહેશે જ્યારે બોલનાર અને સાંભળનાર ન હોય હોય પણ કોઈ પ્રસાર માધ્યમ દ્વારા જોડાયેલ જેમ કે ટેલિફોન તો માહિતી સંચારની પ્રક્રિયા બદલાશે બરાબર મેં કીધું એ રીતે કે હાલમાં પણ આપણે શું કરી રહ્યા છીએ માહિતી સંચાર જ કરીએ છીએ અને જે માહિતી સંચાર આપણે વર્ગખંડમાં કરવાનો હોય છે એ માહિતી સંચાર આપણે અહીંયા એક પોતાના ઘરે બેસીને કરી રહ્યા છીએ એટલે દરેકમાં પ્રક્રિયા કેવી થાય બદલાય વર્ગખંડમાં સામ સામે માહિતી સંચાર કરવાનો એટલે આપણે મૌખિક સામ સામે વાતચીતો કરી શકતા હોઈએ છીએ અને અહીંયા શું કરવું પડે છે કોઈ પણ ચેનલ દ્વારા માધ્યમ દ્વારા જોડાય અને આપણે માહિતી સંચાર કરવો પડે છે એટલે સમય સાધન માધ્યમની પસંદગી અલગ હોય છે ટેલિકોમ્યુનિકેશનની સાધન સામગ્રીનો ઉપયોગ કરી ટેલિકોમ્યુનિકેશનના યોગ્ય માધ્યમ દ્વારા સ્થળના અંતરને નકારી સામસામે હોઈએ એ રીતે માહિતી પ્રસાર હવે આજના જમાનામાં શક્ય બન્યો છે હાલમાં જે આપણે કરી રહ્યા છીએ એનું એક ઉદાહરણ છે ને માહિતી સંચારની પદ્ધતિઓને નીચે પ્રમાણે સમજી શકાય છે બરાબર તો ઉપર આપણને માહિતી સંચારની પદ્ધતિઓની એક સામાન્ય સમજૂતી આપી બરાબર કે દરેક વખતે છે એ માહિતી સંચારની અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે એક વ્યક્તિ બોલનાર હોર હોય અને ઘણા બધા સાંભળનાર હોય ત્યારે અલગ પદ્ધતિ એક સાંભળનાર અને ઘણા બધા બોલનાર હોય ત્યારે પણ અલગ પદ્ધતિ અથવા તો બોલનાર પણ ઘણા બધા અને સાંભળનાર પણ ઘણા બધા ત્યારે પણ માહિતી સંચારની અલગ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે અને પદ્ધતિની સાથે 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 એના માધ્યમો પણ બદલાતા હોય છે બરાબર કે જે વસ્તુઓ સામસામે બેસીને કાર્ય થતા હોય છે માહિતી પહોંચતી હોય છે એમાં જો કોઈ સંજોગોમાં કોઈ પરિસ્થિતિમાં બધા અલગ રીતે અને દૂરના સ્થળેથી જ્યારે માહિતી પહોંચાડવાની હોય ત્યારે એને પ્રમાણે યોગ્ય માધ્યમોનો ઉપયોગ કરવો જરૂરી બનતો હોય છે એટલે આ રીતે માહિતી સંચારની જેવી પ્રક્રિયામાં ઘણા બધા ઘટકોનો સમાવેશ થતો હતો એ માહિતી સંચારની પદ્ધતિ છે એ પણ અલગ અલગ છે ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો આજના આ લેક્ચરમાં આપણે જોયું કે માહિતી સંચારની પ્રક્રિયા અને માહિતી સંચારની પદ્ધતિની સામાન્ય બાબતો તો ફરી એક વખત આપણે એ પદ્ધતિઓ અને પ્રક્રિયા વિશેની સામાન્ય બાબતો અંગેની માહિતી મેળવી લઈએ તો માહિતી સંચારની પ્રક્રિયા છે એના કેટલા મુખ્યત્વે સાત ઘટકો દર્શાવવામાં આવ્યા ખાસ યાદ રાખવાના છે માહિતી સંચારની પ્રક્રિયાના સાત ઘટકો અને એ પ્રક્રિયા હંમેશા લાઇનમાં જો એટલે આપણે જે કાર્ય કરીએ છીએ એ માહિતી સંચારનું એના અંગેનો આપણને ખ્યાલ જ છે તો સૌથી પહેલા શું હોય માહિતી સંચારમાં કે બોલનાર વ્યક્તિની જરૂર હોય આપણે માહિતી કોઈને કે આપણે કોઈને કઈ વાત કહેવી છે તો આપણે બોલશું તો જ એને ખ્યાલ આવવાનો છે એટલે સૌથી પહેલા બોલનાર પછી રજૂઆત કઈ રીતે માહિતી કહેવી કોઈને કોઈ વાત કહેવાની છે તો કઈ રીતે કહેવી એટલે રજૂઆત વિચારોની ગોઠવણ પછી એ વ્યક્તિને આપણે કહીએ ગોઠવણ થાય છે એટલે એ શું બની જાય છે સંદેશો કે માહિતી બને છે હવે એ સંદેશો કે માહિતી શેના દ્વારા કહેવું કઈ રીતે કહેવું તો એનું માધ્યમ પસંદ કરવામાં આવે છે ત્યારબાદ જે તે વ્યક્તિઓને માહિતી મળે છે એટલે સંદેશાની પ્રાપ્તિ અને સમજ બને છે અને જે વ્યક્તિઓને માહિતી મળે છે જે માહિતીને સાંભળે છે સમજે છે એને આપણે સાંભળનાર કે શ્રોતા તરીકે ઓળખી શકીએ છીએ અને ત્યારબાદનો છેલ્લો મુદ્દો કે માહિતી સંચારની પ્રક્રિયા પૂરી ક્યાં થાય તો કે જ્યાં સુધી સાંભળનાર વ્યક્તિનો પ્રતિસાદ આપણને ન મળે ત્યાં સુધી એ પ્રક્રિયા પૂરી થતી નથી એટલે એનો છેલ્લો મુદ્દો પ્રતિભાવ કે એને શું પ્રત્યુત્તર મળ્યો એ પ્રત્યુત્તર મળે ત્યારબાદ જ બોલનારની માહિતી સંચારની પ્રક્રિયા ત્યાં પૂરી જાહેર થાય છે એટલે માહિતી સંચારની પ્રક્રિયા ખૂબ મહત્વનો ટોપિક છે તો એ માહિતી સંચારની પ્રક્રિયાને યાદ રાખવી એટલે હોમવર્ક ફરી એક વખત યાદ કરી લ્યો માહિતી સંચારની પ્રક્રિયાના મુદ્દા પાકી બુકમાં લખવાના છે અહીં જે આકૃતિ આપેલી છે એ આકૃતિ જ દર્શાવવાની છે અને સાથે સાથે રફ નોટમાં માહિતી સંચારની પ્રક્રિયા વિશે તમે તમારી જાતે મુદ્દાઓમાં શું લખી શકો છો એ લખી અને રજૂ કરવાનું છે એટલે આ હોમવર્ક ડિટેલ છે એ રફ બુકમાં અને એની પ્રક્રિયાની આકૃતિ છે એ પાકી બુકમાં જે આપણે અર્થ અને મુદ્દા દર્શાવ્યા છે ત્યાં આ પ્રક્રિયા લખવાની છે એટલે આ રીતે અહીં આજનો આપણો લેક્ચર પૂર્ણ થાય છે <laughs> 🎵🎵🎵